अंबाजी और पालनपुर में टूंकू रोकाण कर बाद डीसा तरफ निकलेला प्रदेश भाजप प्रमुख सी आर पाटिले पोफोना समय बादरपुरा ऑइल मिल पर भोजन लीधु અને ત્યારબાદ તેમનો કાફલો ડીસા રવાના થયો હતો। ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સી આર પાટીલનું ગરમજોશથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસા પહોંચ્યા બાદ તેમની રક્તતુલા પણ યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના કાર્યકરો દ્વારા રક્તદાન દ્વારા એકત્રિત કરવામાં આવેલા રક્તથી તુલા કરવામાં આવી હતી। ત્યારબાદ સી આર પાટીલે ડીસામાં સભા પણ સંબોધી હતી। ડીસાના શુભમ પાટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષે સંબોધતા જણાવ્યું હતું કે કાર્યકરોએ સાથે મળીને હવે કોંગ્રેસ પર રોડ રોલર ફેરવવું પડશે। અને હમણાં 3 દિવસ પહેલા એક પત્રકાર મળ્યા, ખૂબ સિનિયર પત્રકાર, એમણે એના ફેસબુક પર લખ્યું પણ ખરું, એમણે કહ્યું કે થોડા સમય પહેલા લોકો એવી વાત કરતા હતા કે આ વખતે ભાજપને થોડું કઠણ છે, હવે એમ કે 182 માંથી 182 ની વાત કરે છે, આખું વાતાવરણમાં પડતો આવ્યો, તો કોને લાવ્યા? તમે બધા લાવ્યા, જે ઉત્સાહ સાથે આજે જે પત્રકારો મારી સાથે આવ્યા હશે ને, એમણે આ જુવાળ જોયો હશે ને, તો એને તો એમ થાય કે 182 માંથી એનાથી વધી નહીં જાય સાહેબ, રોલર ફેરવી દેવાનું છે। ડીસામાં કાર્યકરોને સંબોધીને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કરવામાં આજે પાટીલ સફળ જોવા મળ્યા હતા। આગામી ચૂંટણી દરમિયાન કાર્યકરોએ કેવી રણનીતિ અપનાવી અને કાર્યકરો પક્ષને વધુ ને વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે આ વિસ્તારમાં મુલાકાત કરવાનો મોકો મળ્યો। કાર્યકર્તાઓનો ઉત્સાહ અહીં અદમ્ય ઉત્સાહ છે। આવનારા દિવસોમાં 182માંથી 182 સીટનો જીતવાના સંકલ્પને એમણે દોહરાવ્યો છે અને પૂરી તાકાત સાથે કામે લાગવા માટેનું એમણે અમને વચન આપ્યું છે। અમે એમને ખૂબ ખૂબ આભારી છીએ, ધન્યવાદ। ડીસા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટણ જવા રવાના થયા હતા। પાટણ જતી વખતે સી આર પાટીલે રસ્તામાં આવતા જૂના ડીસા નજીક નાનકડું રોકાણ કર્યું હતું, ત્યારે જૂના ડીસા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। જૂના ડીસાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતા। જૂના ડીસામાં સ્વાગત કાર્યક્રમ સંપન્ન થયા બાદ સી આર પાટીલનો કાફલો પાટણ જવા રવાના થયો હતો।